વાસ્તવમાં આપણી યાત્રા એકાંતની યાત્રા છે આપણે કોઈના સાથે હોવાનો ભ્રમ ઊભો કરી લેતા હોઈએ છીએ પતિ પત્ની એક અતૂટ સાથનો માહોલ રચી લેતા હોય છે મિત્ર મિત્ર કે ગુરુ શિષ્ય વચ્ચે કોઈ અગમ્ય સાથની ભ્રાંતિ રચાઈ જતી હોતી હોય છે સૌ માને છે કે હું એકલો નથી એકબીજા આ ભ્રાંતિને સારી રીતે સમજે છે છતાં મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા પણ ઠકી જાય છે યાદ રાખવું રહે કે આ ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે સાથ છૂટ્યાનો નહીં પણ ભ્રમ ભાંગ્યાનો આઘાત લાગે છે હું જીવીશ તો હું જીવીશ હું મૃત્યુને ભેટીશ તો હું જ મૃત્યુ પામીશ આ પરમ સત્ય છે જેને શક્ય તેટલી ઝડપથી જાણી લેવું અને સ્વીકારી લેવું તે ઢાપણ છે મારા મનમાં ઊંડાણમાં કે મારા માનસિક ધરાતલ પર કે મારા શ્વાસ અને ઉચ્છ્વાસમાં હું અને માત્ર હું છું હું એકલો છું કોઈ સાથે નથી અને કોઈ સાથે હોય પણ ન શકે આ બાબત જો મને સમજાશે તો જ હું મનના ઊંડાણ સુધી કદાચ ઉતરી શકીશ સાથ શક્ય છે વર્તુળના પરિઘ પર પણ વર્તુળનું કેન્દ્ર તો એકલું જ રહેવાનું કેન્દ્રને પામવા મારે એકલા જ જવું રહેશે આથી જ તત્વજ્ઞાન કહે છે કે જે વ્યક્તિ સાથ માટે આતુર છે તે માત્ર પરિઘ પર જીવે છે જેમ જેમ ભીતરનું ઊંડાણ પ્રાપ્ત થતું જશે તેમ બધું જ છૂટતું જશે ક્ષુલ્લક સાથ તો પહેલા છૂટી જશે સાથનો સહારો ક્ષણિક છે અને અંતિમ ગંતવ્ય તો એકલા હોવું છે થોડા લોકો પાસે બેસી ધીમે ધીમે આંખ બંધ કરે છે અને શ્વાસ પર પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ સ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ થોડી ક્ષણ પછી એકલી જ રહી જાય છે ઊંડા ઉતરવા માટે એકસાથે બેસી શકાય પણ ઊંડાણને સ્પર્શવાની યાત્રા તો સ્વયં એકલાએ જ કરવી પડે સાથીઓના ટોળામાં ગપ્પા મારી શકાય ધ્યાન તો એકલા જ ધરવું પડે આપણે વર્તુળના પરિઘ પર જીવવા એટલે ટેવાઈ ગયા છીએ કે ત્યાં કોઈનો સાથ હોવાની સુવિધા છે આપણે કેન્દ્ર પણ એટલે નથી પહોંચી શકતા કે ત્યાં આપણા એકલા હોવાનો ઉપાય છે આપણી મનોસ્થિતિ ઉપાયની નથી ઉલઝનની છે શોધખોળની છે સમાજને છોડી દેવાનો અર્થ એવો નથી કે વ્યક્તિ જંગલમાં ભાગી જાય કારણ કે જંગલમાં ભાગીને શક્યતા છે કે જે જંગલના વૃક્ષો સાથે દોસ્તી કરી લે પક્ષીઓ અને પ્રાણીઓ સાથે નાતો બાંધી લે પર્વતો અને ઝરણાઓ સાથે મૈત્રી કરી લે તેથી જ બધું છોડીને ભાગવું શક્ય નથી જ્યાં ભાગીશું ત્યાં નવો સાથ આપોઆપ વળગી પડવાનો છે ગહનતાથી વિચારીએ તો વર્તુળના પરિઘથી અંદર જવાનો પ્રયાસ કરીશું તો જોવા મળશે કે પરિક પરના સંબંધોની આકાંક્ષા છોડવી પડશે સંબંધ તોડવાનો નથી સંબંધ રહી શકે પરંતુ તેની કોઈ આકાંક્ષા અંદર રહેવી ન જોઈએ આકાંક્ષાને તોડ્યા પછી અપેક્ષાને છોડ્યા પછી જે શેષ રહે છે તેને એકાંત કહેવાય છે આ એકાંત દવા છે આ એકાંત દુઆ છે અને વ્યાપક અર્થમાં આ એકાંત દયા પણ છે દવા મારા માટે દુવા જેની આકાંક્ષા છૂટી જાય તેના માટે અને દયા સર્વસ્વના પરિપાક માટે